કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના ચેઇનને તોડવા માટે સતત પગલા પણ લેવામાં આવી રહ્યા છે। આના ભાગરૂપે હવે પશ્ચિમ રેલવે અને એએમસીએ સાથે મળીને 19 કોચમાં ઓક્સિજન બેડની સુવિધા વધારી દીધી છે। લોકોને આના કારણે વધારે રાહત મળી શકે છે। એએમસી દ્વારા બેડની સુવિધા સતત વધારવામાં આવી રહી છે। એએમસી દ્વારા ખાનગી હોસ્પિટલોમાં બેડ વધારવાની સાથે આઇસોલેશન બેડ અને ઓક્સિજન બેડ વધારવા માટે સાબરમતી રેલવે સ્ટેશન પર ખાસ વ્યવસ્થા કરાઈ છે। અહીં ઓક્સિજન બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે। પશ્ચિમ રેલવે અને એએમસી દ્વારા સાથે મળીને સાબરમતી રેલવે સ્ટેશન પર 13 કોચ અને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર 6 કોચ મળીને કુલ 19 કોચમાં ઓક્સિજન બેડની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે। શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલના ડોક્ટર અને પેડામેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવશે। અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ જે રીતે વધી રહ્યું છે ત્યારે જે રીતે બેડ લોકોને મળી નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેમજ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે જે સાબરમતી જે રેલવે પ્લેટફોર્મ છે ત્યાં 5મા પ્લેટફોર્મ પર આઇસોલેશન જે કોચ છે જે 13 કોચ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ શકો છો જે રીતે અહીંયા રેલવે કોચની વ્યવસ્થા કરાય છે તેમાં કુલ 13 જે આ જે કોચ છે તેમાં 300 જેટલા દર્દીઓ સારવાર લઈ શકે તે પ્રમાણે વ્યવસ્થા છે। પણ આપ જોઈ શકો જે પ્રમાણે બસ જે કોરોનાનો કહેર હતો જે લહેર હતી તેમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વખતે પણ જ્યારે સરકારે જે પ્રમાણે બેડ તૂટી પડ્યા છે ત્યારે હવે જ્યારે કોરોનાનો સંક્રમણ વધી રહ્યું ત્યારે ફરી એકવાર જે સાબરમતી જે રેલવે પ્લેટફોર્મ પર આ જે કોચની વ્યવસ્થા કરી છે અહીં ઓક્સિજન સુવિધા સાથે ત્યાં કોચની વ્યવસ્થા કરી છે। ખાસ કરીને આજથી આ જે સુવિધા છે તે શરૂ કરવામાં આવી છે। લોકોની જે પ્રમાણે એક માંગ છે લોકોને બેડ નથી મળી રહ્યો તે પ્રમાણે ખાસ કરીને આ વ્યવસ્થા કરવામાં આવી છે। કહી શકાય કે જે રીતે ગત વખતે આ કોચની વ્યવસ્થા કરી પણ તેનો ઉપયોગ નહોતો કરાયો ત્યારે ખાસ આ વર્ષે પણ આ જે વ્યવસ્થા કરી છે સમગ્ર પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ત્યારે કહી શકાય કે લોકોને ઉપયોગી થાય તે પ્રકારની લોકો માંગ કરી રહ્યા છે ત્યારે આજે કોચ જે શરૂ થાય તે પ્રકારની જે પ્રમાણે વાત કરી રહ્યા છે અધિકારીઓ ત્યારે ખાસ કરીને જ્યારે આ વખતે જે પ્રમાણે કહી શકાય જે સંક્રમણ વધ્યું છે લોકોને બેડ નથી મળી રહ્યા લોકોને સારવાર નથી મળી ત્યારે આજે કોચની વ્યવસ્થાથી ખૂબ જ સારી વાત કહી શકાય કે જે સુવિધામાં એક વધારો કહી શકાય। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।